वलसाड़ खाते भाजप द्वारा मोदी सरकार ना 8 वर्ष पूरा थता सरकार ने विकास गाथा रजू करवा माटे योजायेली पत्रकार परिषदमां राज्यना मंत्री नरेश पटेले कांग्रेसना धारासभ्य अनंत पटेल ने खुल्लो पड़कार फेंक्यो हतो के तेमनामां ताकात होय तो कांग्रेसनो खेस पहेरीने आंदोलन करी बतावे। मंत्री नरेश पटेले जणाव्युं हतुं के कांग्रेसना धारासभ्य रिवर लिंक योजनाना मुद्दे आदिवासी प्रजाने गैरमार्गे दोरीने चूंटणी लक्ष्य आंदोलन करी रह्या छे અને જો તેમને આંદોલન કરવું હોય તો કોંગ્રેસનો ખેસ પહેરીને આંદોલન કરી બતાવે। હવે એ તો મારો વિષય નથી, પાર્ટીના હાર્દિક સાથે શું વાત થઈ એટલે એ પૂરતી મારી પાસે માહિતી નથી। સર, ખાસ કરીને વલસાડ જિલ્લાની અંદર અલગ અલગ જે આંદોલનો, જે તાપીપાર રિવરથી લઈને આજરોજ અંબાજીની કોરીને લઈને જે આંદોલનો થઈ રહ્યા છે, ખાસ કરીને અનંત પટેલ જે છે વિસ્તારની અંદર આદિવાસીઓ સાથે આંદોલનો કરી રહ્યા છે અને સરકાર પાસે જે માંગણીઓ છે, જે પડતર માંગણીથી માંગી રહ્યા છે, જો એમના આંદોલન વિશે શું કહેવાય? આમ તો મારે એમના માટે પણ નહીં કહેવું જોઈએ, એમનો વિષય એ નજીક ઇલેક્શન છે, ચૂંટણી આવે દરેક પક્ષો પોતપોતાના રીતે એની વ્યૂહરચના પ્રમાણે કામ કરતા હોય છે, પરંતુ જ્યારે તમે આંદોલનની જ્યારે વાત કરી છે ત્યારે મિત્રો, આજે કપરાળા જેવો વિસ્તાર આપણે વર્ષોથી જાણીએ છીએ કે કપરાળામાં 100-125 ઇંચ સુધીનો વરસાદ પડે છે, છતાં ત્યાં પાણીની તકલીફ છે। આપણે નરેન્દ્રભાઈનો આભાર માનીએ, ગુજરાત સરકારનો આભાર માનીએ કે બાજુમાં આપણું મધુબન ડેમ હતો એટલે એ પાણી જ્યારે ક્યારેક દરિયામાં જતું હોય અને એ જ પાણીનો સદુપયોગ થાય એ પ્રકારની અસ્ટોલ યોજના, જે 90નું પાણી મોભે ચડાવીને 200 માળ કરતાં પણ વધારે આપણે એને પમ્પિંગ દ્વારા પાણી ચડાવી રહ્યા છીએ, આ 850 કરોડ રૂપિયા એટલે આ નાની સૂની વાત નથી। ત્યારે આવી યોજનાઓ દ્વારા મિત્રો, પાણી વગર કોને ચાલશે? દાખલા તરીકે આપણા ઘરમાં લોટ હોય તો શું આપણે ફાંકો મારીએ? પાણી વગર શું પશુપાલનનો વ્યવસાય શક્ય છે? આજે જ્યારે પાણીની જરૂરિયાત એટલી બધી વધતી જાય છે ત્યારે મિત્રો, પાણીની વ્યવસ્થા પણ કરવી પડશે। જે અનંતભાઈ જે કહી રહ્યા છે એ પ્રમાણે, એને તો શું છે કે ચૂંટણી છે એટલે એનું આંદોલન એ જે રીતે કરતા હશે એ કર્યા કરવા દઈએ છે, આપણે એમાં અમારો કોઈ એ વિષય બાબતે હું બોલવા પણ નથી માગતો, પરંતુ આપના માધ્યમ દ્વારા ચોક્કસ કહીશ કે આદિવાસીના નામે જે રીતે આંદોલન કરે છે એ આદિવાસીને ચોક્કસ રીતે ગેરમાર્ગે દોરે છે। અનંત કોંગ્રેસનો ધારાસભ્ય છે, જો પોતાની તાકાત હોય અને ચૂંટણીલક્ષી જ્યારે આંદોલન કરી રહ્યા હોય ત્યારે એમણે ખેસ પહેરીને જે કોઈ જનતા આવે છે એને કોંગ્રેસના ખેસ સાથે આંદોલન કરવા જોઈએ, અને આજે આદિવાસીના જે અમારી જે સંસ્કૃતિ છે, જે અમારી ઓળખ છે, પાઘડી છે, ટોપી છે, એ અમારી સંસ્કૃતિ છે એટલે આદિવાસીના નામે તો સાહેબ અમારા માણસો પણ મદદ કરી શકે। દાખલા તરીકે આ આ ડેમની વાત છે, તમે ભારત સરકારમાં પણ નિર્ણય લીધો છે અને ભારત સરકારે જ્યારે 31 નદીઓ જોડવાની આ વાત હતી, એ કોઈ આપણી પાર તાપી કે દમણગંગા નદીનો પ્રશ્ન નથી, આવી ભારત દેશની મોટી મોટી નદીઓ નાથીને જે કુદરતી જે વરસાદ છે એ પાણીને રોકવું અને સમયે જરૂરિયાત હોય ત્યાં પાણી આપવું, આ ખૂબ સુખાકારી માટેની યોજના હોય છે।